शैली डुंगराणी मंगलमूर्ति विद्यालय मोवा अंदर तमारा सर्वनु हार्दिक स्वागत करू छु। मित्रों शैली आपणे लेक्चर नंबर 15 जोयो, तो आज आपणे लेक्चर नंबर 16 जोईवानो छे। 15 मा लेक्चर नी अंदर आपणे मित्रों कई चर्चा करी थी तमने बधाने खबर छे कि 15 मा लेक्चर नी अंदर आपणे कोक वाहक गूंचळा ने नियमित चुंबकीय क्षेत्र में मुकता एना उपर लागता टोर्क एनु सूत्र मेळवी लीधुं हतुं। केटलुं थई गयुं थी? तो एन आई ए बी अथवा तो खाली आई ए बी बराबर छे के नहीं? खरेखर आपणे आई ए बी नी जग्याए बी ए एन आई पण त्यां लई शकीए टाव बराबर, केम के जो एक आटामां प्रवाह एक आटामां वहेतो प्रवाह आपणी पासे आय होय તે ગૂંચળું જે આપણે લીધું તું છેલ્લે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એન આંટાનું હોય તો એન આંટામાં કેટલો પ્રવાહ થાય તમે કહેશો કોઈ? તો સીધી વાત છે કે એન આંટામાં કેટલો પ્રવાહ થાય તો એન આઈ જેટલો થાય, તો નવો પ્રવાહ આપણને જે છે આઈ પ્રાઇમ અથવા તો આઈ ડેશ કેટલો મળે? એન આઈ જેટલો મળે, એટલે મેં અહીંયા એન આઈ કીધું, બાકી આવે તો આઈ એ બી આઈ એફ બી એ રીતે તમને યાદ રાખવું તો કે આઈ એફ બી જે છે કંપનીનું નામ છે, તમે આમાં યાદ રાખી શકો છો, યાદ કરો વ્યવસ્થિત રીતે એ વખતની થિયરી બરાબર છે। અને વિદ્યાર્થી મિત્રો ઓલરેડી જે છે બે ચુંબકો એની વચ્ચે મૂકેલું આવા જ આકારનું કંઈક ગૂંચળું એના ઉપર લાગેલા ટોર્કનું સૂત્ર એમાં આપણે બળ યુગમાં બંધ્યું હતું, યાદ હોય તો એક બળ ઉપર એક બળ નીચે, મેં તમને સાયકલના હેન્ડલની વાત કરી હતી, પછી ફોર વ્હીલના સ્ટિયરિંગની વાત કરી હતી કે ફોર વ્હીલનું સ્ટિયરિંગ હોય એમાં બળ લગાડવું હોય તો તમારે વાળી રીતે શું કરવું પડે, આને નીચા લાવવું પડે અને આમ કરવું પડે તો જ વળે। ઘણા કે સાહેબ અમે જે કે ખાતે હકારતા હોઈએ તો એ તમારી વાત અલગ છે, એક હાથે હકારતા હોય વાત અલગ છે, આપણે તો બે હાથની વાત છે કે જયારે વાળી હોય ત્યારે આ રીતે ખટાવો હોય એને વાળવો હોય ત્યારે એક હાથ આમ પાછળની બાજુ બળ લગાડે આમ બળ લગાડે, એટલે કે એક બળની દિશા જે છે નીચે ડાઉનવર્ડ થાય તો એકની અપવર્ડ થાય બરાબર છે, એટલે બે બળો પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના લાગે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે કોઈ પણ વાહન જે છે વળે વ્યવસ્થિત રીતે મને એ ખબર છે બરાબર છે। હવે આપણે જોઈએ આગળ, તો હવે આ થિયરીમાં થોડુંક વિચિત્ર અંદર જોઈએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર, તો વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો, ઓકે નિયમિત ચુંબકીય ક્ષેત્ર તો આપણે લેવાનું જ છે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું જ છે કોને ગુજરાત, પણ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં મૂકેલા ગૂંચળા પર લાગતા ટાઉનું સૂત્ર આપણે મેળવવાનું છે, એટલે કે ટોર્કનું સમીકરણ આપણે મેળવવાનું છે। તમને આમ ટોટલી ખબર પડી ગઈ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એની હારે કેટલો ખૂણો બનાવવાનો હતો થીટા, તો પેલા આપણે બે ચુંબકો લઈ લઈએ, સપોઝ એક ચુંબક જે છે આ લઈએ આપણે એન અને બીજો લઈ લઈએ એસ। હવે ખાસ આ એન અને એસ જે છે એ બે હરખેરખા લેવાના, તો આનું ચુંબકીય ક્ષેત્ર સ્વાભાવિક છે તો આમ સીધી દિશામાં જ થાય, એટલે આપણે એમાં કઈ વાંધો છે, ચુંબકીય ક્ષેત્ર નિયમિત થઈ ગયું, ઓકે ચાલો આ થોડા નાના પણ કરી શકાય એવું કઈ છે નહીં, ગૌરવ રાખવા બે હરખેરખા લઈ લેવાનું, એન અને એસ બે સરખા થવા જોઈએ, આની સાથે કઈ ખૂણો બનાવે છે તમારે ટેક્સ બુક ની અંદર જોવું હોય તો એ પેજ નંબર જે છે એ તમારે જોવું પડે 158 માં બરાબર છે, કેમાં મારી પાસે ધારો કે આ એક ગૂંચળું છે, આ બધી ગૂંચળાની બોર્ડર છે ભાઈ, તો આને હું હવે આની અંદર આ રીતે થોડુંક મૂકું છું, સમજણ પડે છે તમને કેમ મૂકું છું, થોડું એવું આ રીતે હું એને મૂકી દઉં છું, કોને ગૂંચળા ને, કઈ બીજી કઈ નવીન વાત છે નહીં એમાં, તો આના ઉપર લાગતું ટોર્ક નું સૂત્ર આપણે મેળવવું છે, એટલે ગૂંચળું તમે જે છે પેલા આમ સીધું હતું એની બદલે થોડુંક આમ ત્રાસુ કરી નાખો છો ભાઈ, સમજણ પડી ગઈ તમને બધાય ને, નામ દેખાય છે એંગલ કઈક બનતો હોય એવું લાગે છે, અને ગૂંચળું આવું કરી નાખો છો, સપોઝ અહીંથી પરવા જે છે અંદર દાખલ થાય આ રીતે તો અહીંથી બહાર નીકળે આ થઈ ગયું સ્વાભાવિક, ઓકે
बी जे सी तमने बताई कि बी जे सी आपणे आ दिशा में छे, आ बी छे, ओके। आनु क्षेत्रफळ जे सी आपणे जोतु होय तो मळे, स्वाभाविक छे के अमे थोड़ुं आम वाळ्यो ने आनु क्षेत्रफळ जे सी आम वाळीश तो ऊपरनी बाजू आम हशे। तमने बधाने खबर छे के बी नी दिशा में क्षेत्रफळ लेवा जा एटले एक्जेक्ट आ पृष्ठ आ रीतनो होय तो आ रीते एनुं क्षेत्रफळ मळे। तो आपणने क्षेत्रफळ जे सी अहींया आम ऊपरनी बाजू ए पण मळे, ए बराबर छे। अथवा तो जो तमे आने जे सी आम वाळी दो, केम वाळो आम एटले आम वाळो, तो क्या मळशे? विचारो विचारो, आ तो मैं जे सी ऊपरनी बाजू सपोज हूं आम वाळो तो क्षेत्रफळ ऊपर मळे, पण हूं आम वाळ्यो होत तो आ रीते नीचेनी बाजू एम थोड़ो वाळ्यो होत। तमने समजावुं छुं, जुओ मैं जे सी गोछड़ा ने आम राख्युं छे, बराबर छे, आम आम राख्युं छे अत्यारे, पण आनी जग्याए हूं आने जे सी थोड़ुं आम एंगल राखी देऊं, एटला एंगल ने ऊंधो एंगल आपुं छुं, तो क्षेत्रफळ क्या जाए? जो आम जो तो ऊपर की बाजू है, अहीं नीचे की बाजू आवे के नहीं आ रही एंगल, ओके। चलो अत्यारे आपणे ऊपर की बाजू राखो ने भाई, घड़ी थोड़ो समय पूरती समझो, पूरती राखो खाली ऊपर, आपने कहीं एमां बहु कहीं रस न होय तो कहीं नहीं। तो मैं जे सी आम राख्युं नहीं बदले आम राख्युं, समझो पड़ी गई तमने? आनी बदले हूं राखू छू आम, हमेशा आ क्षेत्रफळ सदिश जे सी तमारे बी नी दिशा में लेवा भाई, समझी लेजो अत्यारे बी आम छे तो आम लेवानो, घणा जे सी उपर बदले के मारे अंदर की बाजू नीचे बाजू लेव छोड़ी बाजू से नो लई सकाय, लई सकाय पण बी ज्यां थी भाई, बी जे दिशा में छे दिशा में अत्यारे लेव, बराबर छे, ओके। हवे अहींया एक प्रवाह आवे छे, अहींया थी प्रवाह आवे छे, अहींया प्रवाह आवे छे, अहींया तो बाहर निकले छे प्रवाह ज छे, तो स्वाभाविक छे। हवे आपणे शुरुआत करी तो धारो के आने नाम आपी ए, तो आने आपाय बी भाग, तो आ जे छे पसो ए थाय, तो आ पाछो क्यो थी जाय कहो बी पास थाय। जेवी रीतना आपणे ओलामां चर्चा करता था एम ज अहींया चर्चा पण करवानी छे के अहींया जे छे हुं धारो के आ पॉइंट लो, एक अहींया आ पॉइंट लो, तो आईए पर्वखंड थाय के नहीं अहींया लो, ओके। तो आईए पर्वखंड एना ऊपर चुंबकीय क्षेत्रना कारणे लागतुं बळ आपणने फ्लेमिंग ना डाबा हाथ मुजब मळे, लखी शकाय आईए पर्वखंड पर लागतुं बळ फ्लेमिंग ना नियम मुजब अपने मळी जाय, एटले के धारो के आपणे एने एफ वन कहीए सदिश स्वरूपे, ते केटलुं मळे? तो जो फ्लेमिंग नो नियम जे छे एवो छे के बी आई ने आ एफ, तो बी जे सी आम छे, आई आम अंदर नी बाजुए छे, तो बळ क्या लागशे? नीचे नी बाजुए ज लागशे, એટલે અહીંયા ફોર્સ જે છે એ તેની બાજુ રાખશે, ક્યાં પોઈન્ટ આગળ મેં લીધું છે તો આ બિંદુ થાય નીચેની બાજુ, એટલે એફ વન કહું છું એને, હાલો ઓકે। તો એફ વન કેટલું આવશે? તો આઈ એલ ક્રોસ બી પ્રમાણે આવે કે, એટલે હું આઈ એ ક્રોસ બી કહું, અને નીચેની બાજુ એટલે આપણે લુકું લુકે કઈ નીચેની તરફ એમ, બાકી અહીંયા તમે સીધી જ સદિશ સ્વરૂપે પણ આપી શકો છો નીચા, કઈ વાંધો નહીં। પછી આ ખંડ ની વાત પછી કરીએ, પછી આ ખંડ ની વાત કરીએ, હાલો ફરી વખત आई ए खंड पर लागतु बल लई आपणे कोना नियम अनुसार, तमने बधे खबर पड़ी गई छे, तमे लखी शको छो हवे के फ्लेमिंग ना जे सी डाबा हाथना नियम मुजब, बराबर छे। तो आनी ऊपर लागतु बल એટલે કે આની સામેનો પોઈન્ટ P આવશે, સ્વાભાવિક રીતે અહીંયા આવશે કંઈક કે નહીં, જો તો એક્ઝેક્ટ અહીંયા આવશે પોઈન્ટ, આનો અડધો થાય અહીંયા આવે કે નહીં, તો આની હારે આનો હારો સામેનો જ પોઈન્ટ લેવાનો, કેમ કે આપણે બળ યુગ્મ બનાવવાના છે, અહીંયા એક્સલ હશે, ઓકે। હાલો તમે એક વસ્તુ યાદ રાખજો મગજની અંદર, તો અહીંયા જે છે આઈ બી પાછું આવું થશે, રેડી, ઓકે। હાલો તો એની ઉપર બળ લાગશે એફ ટુ, કેટલું લાગશે? આઈ સોરી એ જોવું છું ને, આઈ એ જ છે બેન, ઓકે ભાઈ સોરી ભાઈ, આઈ એ ક્રોસ બી, રેડી, કઈ બાજુ લાગશે? તો એ તમારે ખબર છે કે આ ચુંબકીય ક્ષેત્ર આ પરવા ને આ જે છે બ, તો ચુંબકીય ક્ષેત્ર આમ છે, આખી લૂપ આમ છે ને, અહીંયા તમને બતાવી છે આમ, પણ હશે કેમ આખી આખું સમતલ આમ હશે, તો આ જે છે આપણો આઈ, આ સોરી આ આપણો બી, આ આઈ ને એફ ઉપર, તો એફ પરની બાજુ એટલે કે અહીંયા પોઈન્ટ આગળ જો આપણે વાત કરવા જઈએ તો કઈક ફોર્સ જે છે ઉપરની તરફ લાગશે, અને કઈ એફ ટુ, તો એફ જે છે ઉપર તરફ, આની આડે તો કઈ વસ્તુ લેવાની જરૂર છે જ નહીં આપણે અત્યારે, બરાબર છે, એટલે કઈ લેતા જ નથી આપણે।
कारण के कोई ने जोड़ती रेखा पर लगे आनु बल आनु बल सामन मूल्य परस्पर विरुद्ध दिशा ट्राय कर तो कर एक रेखा सामन मूल्य परस्पर के खूणो अहिया बने आग साथ जो खूणो तो एक साथ बने तो आवड़िया आने अनुसरी ने खूणो बने आ बाजू ने आ बाजू ने अनुसरी ने खूणो बनत बल तो लगे आई डी क्रॉस बी आई डी क्रॉस बी दिशा विरुद्ध दिशा विरुद्ध बल परस्पर समान मूल्य विरुद्ध दिशा बड़ो लागसे अपने अवगणी सकते नाम आप ए बी सी डी तो आ बी सी नु बल ए बी नु बल ते मेलो कदाव अपने मेलवा प्रयत्न कर आज से नीचे नी तरफ से चूंकि क्षेत्र आम आम थोड़क त्रासु नीचे सपोज लै लो तो बल केम लगे तो आ बाजू लगे तो आम बल के तो आम लगत गणतरी कई बाधो नहीं तो बे के आना लीधे हूँ एक्सल आ फरसे नहीं एक्सल जैसे अपने अहड़ेलू बराबर तो आना लीधे बराबर न लीधे न फरे तो आ बल तो हम मकोच्या नफा वटकिया आने लीधे जैसे एक्सल कई फेर पड़ से नहीं एक्सल एम एम रह बल परस्पर सामन विरुद्ध दिशा एक बल आम एक बल आम एक्सल फरसे क्या बना लीधे तो आ नीचे बाजू का ओपन बाजू एक्सल आम आखू फरसे आखू घूसू जैसे आम आम फेरा करे आम समझ पड़े आम घूसू तो आप आम फरे आम फरसे आम नहीं तो रोड क्या जोड़व पड़े आवड़ो जैसे वच्चे एक्सल जोड़े हुई एक्सल आम जोड़व पड़े बराबर कहीं आ फोर्स एक बीजा विरुद्ध दिशा शू कर असर नाबूद कर बराबर आ मूल्य लाइ लिया एफ वन अपनी पास आई ए बी एफ टू अपनी पास शू आय लाइ आई ए बी एट आई ए बी आई एम एम बराबर पाछू मैं लिखू बोलो केव गांधो आम मूल्य एफ वन आम लीधे एफ टू आने नंबर एक आने नंबर बी आप अपनी पास एफ वन एफ टू आई गए मेरी थोड़ा भूसू पड़े मैं एक नवी आकृति दौरानी है बल युग्मी दौरशू तो आपने आगे महिती मैसे बाकी महिती मैसे हम जु पे तो आ बे ने जोड़ती रेखा आवड़िया जैसे ओके आलो आप रेखा दौड़िया बे जोड़ती रेखा ओके बी दिशा जैसे आ दिशा बदले आ जैसे आप बी ओके आलो आ बी रेडी एनी दिशा जैसे बहार की तरफ है कई मूकी दईस हम मूकी अपने थोड़ा समय में अहिया जैसे फोर्स के लगे तो अहिया जैसे बल लगे एफ टू जो तो ओके आलो सदीश लगे एफ वन जो तो आकृति बनती जाए आ जैसे बी वाली एक्सल एक्सल पक्षीस कई कहता हो आज लव अंतर न कह लव अंतर आ बनु अइंट थी आ पॉइंट थे अँ थी आ थे अंतर पे के पुली तो बी जेटू समझ आ डिस्टन्स बी आ डिस्टन्स एटल डिस्टन्स पे बी बाय टू बटवी है बी बाय टू आ लव अंतर जैसे नहीं मेलव पड़े समझ पड़े हूँ कवि हम ए अपने आम लीधो को गणाई जाए क्या आ दिशा में हूं तो ये थे ठीटो अहिया बने के नहीं आ ठीटा बने तो आ बाजू जोती हो बाजू तब मे खरी मिली जाए क्यू सूत्र वापरव पड़े उभर आ ठीटा न थे बस ये अपने मेलवा प्रयत्न करिए ठीटा कहो अपने बन से भाई पूछे तो भाई कई अघरू है ज नहीं भाई अपने ए नो खूणो जो अहिया मेन वस्तु मेन भाग अहिया जो फावी जाए तो तब शेख सुधी पहुंची जैसो हम विद्यार्थी मित्रों अपने आ एंगल जो आइए एक खूणो अपने मे तो आ बाजू अपन हम अहिया जो खास विद्यार्थी मित्रों बी जैसे खूणो को हारे बी नो खूणो परंतु आ लाइन हारे मारे ए जो तो ये कटवो मे कोई कहते खरा
એટલે ખાસ ધ્યાન આપજો આ બે બળને જોડતી એક રેખા છે એની હારે એનો ખૂણો મળે તો પૃષ્ઠ ઉપર સંપાત થઈ ગયેલી છે તમને સમજાવું કઈ રીતે આ તમારો પૃષ્ઠ છે તો આ બે ને જોડતી રેખા જે છે પૃષ્ઠ ત્રાસુ રાખો એટલે તમારી જે છે આ રેખા થઈ ગઈ બરાબર છે આ રીતે તમને બ્લેક દેખાય છે તો આની હારે એનો ખૂણો કેટલો હોય કોઈ કહેશે કેમ કે આ પૃષ્ઠ નહીં કેવું હોય એ ક્ષેત્રફળ લંબ હોય તો આનો ખૂણો કેટલો હોય તો આ રેખાની હારેનો ખૂણો કેટલો હોય કોઈ કહેશે પૃષ્ઠની હારેનો 90 હશે કે નહીં ઓકે એટલે આની હારેનો એંગલ એનો 90 હશે એ થઈ ગયું અને બી હારે કેટલો હશે થીટા હશે બી હારે ત્રાસુ છે એટલે હું તમને બતાવું કે આ જે છે એ તમારે શું થશે તો એ આ બે ને બળને જોડતી રેખા રેડી એની હારે એનો એંગલ જે છે એ તમે કરો એટલે એ 90 એટલે આપણે અહીંયા દોરી તો આ લીટી જે છે એ બી ની સમજો બસ આ બી વાળી લીટી ઓકે આ લીટી જે છે એ તમારા બે બળને જોડતી રેખા વાળી લીટી એટલે ડી બાય ટુ વાળી લીટી ડી બાય ટુ વાળી લીટી થઈ ઓકે આ બે ની વચ્ચે આપણે જે વાત કરવાની છે એની તો એ ક્યાં તમારે મૂકવો પડે તો એ એક્ઝેક્ટલી મિત્રો અહીંયા અંદર ની બાજુ 90 એ મૂકવો પડે એટલે હું અત્યારે બહાર ની બાજુ સમજાવું પડે આ થાય યો હવે જોઈજો આની હારે 90 નો એંગલ કોની હારે b/2 રેખા હે બરાબર થઈ ગયું કે ને આની હારે 90 નો ખૂણો પણ આ b હારે જે છે થીટા બને સમજો ખાસ આ અત્યારે 90 બનાવી આની હારે તો આની હારે 90 થઈ ગયો ઓકે આલો આની હારે 90 ને આની હારે થીટા આમ થયો ઓકે ઉપરની બાજુએ કરી શકો નીચેની બાજુએ કરી શકો તમે જ્યાં કરો તો આ a નો ખૂણો અહીંયા થીટા અહીંયા 90 આટલો કેટલો થાય પેલા કયો તો કોઈ તો આ જે છે સ્વાભાવિક છે 90 માઇનસ થીટા થાય કે નહીં ઓકે આલો જો આગળ બે નો 90 નો પણ આ થીટા તો આગળ થાય એટલો 90 માઇનસ થીટા થાય તો આ થશે તમારે 90 માઇનસ થીટા તો આ કેટલો થશે તો આ 90 થશે તો આ કેટલો થશે તો આ થીટા થાય જો તો મેળવો તો કાટકોણ ત્રિકોણ ના ત્રણેય ખૂણા સરવાળો 90 કરીને અહીંયા લોચો પાડતા નહીં સમજી લેજો અહીંયા ભૂલ તો ભૂલ પહેલેથી સમજવાનું જો તમને સમજાવું આ રેખા જે છે પૃષ્ઠની રેખા છે છે કે નહીં ઓકે આ રેખા એ પૃષ્ઠની રેખા એની હારે અહીંયા બી આમ છે ઓકે આ જે છે પૃષ્ઠની રેખા એટલે કે બી અંતર વાળું છે કુલી બી ની હારે એનો ખૂણો કેટલો છે તો એ 90 છે આ 90 મૂકવાનો આ અહીંયા 90 બનવો જોઈએ એટલે આ બી ની હારે એનો ખૂણો ઉપર હતો તો નીચે કેવો બનવો જોઈએ 90 નો બીનો ઓકે બી અને એનો ખૂણો કેટલો છે તો બી અને એનો ખૂણો જો અહીંયા આવ્યો આ બી આમ છે તો એનો ખૂણો આમ તો એનો ખૂણો કેટલો છે થીટા છે તો આટલો કેટલો થાય તો એ 90 માઇનસ થીટા બને આ ખૂણો થીટા થાય ને કેટલો બને એ 90 માઇનસ કરો ખાસ આપજો સમજો આ લીટી જે છે બે ને જોડતી આ બી પણ એ કેવો છે આને લંબ છે એટલે કાં તો નીચે હોય આમ કાં તો ઉપરની બાજુએ લંબ હોય બરાબર છે એટલે અહીંયા તમે એક લોચો ન પાડતા જો આ લોચો પાડશો તો આન્સર ખોટો આવશે જો આ થીટા તમે ભૂલમાં લીધો એટલે તમારે બાર ટોર જે છે કોને ખબર હું ભૂલી જાવી જાય આ 90 માઇનસ કરશો એટલે તમારે જો અહીંયા વાપરો તો આ પાસેની બાજુ ના કર્ણ થાય તો કયો નિયમ તમારે વાપરવો પડે એટલે કયો ત્રિકોણમિતિ વિધેય વાપરવું પડે તો કોસ વાપરીએ એટલે કોસ માટે પાસેની બાજુ આવે બરાબર છે અહીંયા વાપરીએ એટલે કાટકોણ ત્રિકોણ જે હોય કોસ 90 માઇનસ થીટા વાપરીએ તો શું થશે પાસેની બાજુ હું બનાવું આ ઓ અને એ કહી દો એટલે ઓ એ ડિવાઇડેડ બાય ઓ સી કહી દો અને ઓ સી આપણે મેળવવું છે ઓ એ ઓએ જેટલું ઓએ ઓએ કરતા ડબલું છે કે નહીં જો તો અભિમુખ છે કે નહીં ઓએ કરતા તો ઓએ ને કરતા બનાવીએ તો ઓસી કોસ 90 માઇનસ થીટા થાય ઓસી કેટલું તો b/2 કોસ 90 માઇનસ થીટા એટલે સાઈન કેટલા થાય થીટા થાય કે નહીં જો તો પ્રથમ ચરણ 90 માઇનસ થીટા એટલે કે સાઈન થીટા અહીંયા બને એટલે કે b/2 સાઈન થીટા એટલે એટલું તમને કેટલું મળે b/2 સાઈન થીટા ઓબવિયસલી અહીંયા જે છે ખૂણો હોય અહીંયા ખૂણો હોય કે નહીં તો અહીંયા બાજુ છે તમને ખબર છે તો આટલી મળે તો એ કેટલી મળે b/2 સાઈન થીટા થઈ ગયું એટલું ઓકે આલો હવે કઈક લંબ અંતર તમને મળ્યા ભાઈ તો ટાઉ નું સૂત્ર શું છે તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ અહીંયા બે ટાઉ લાગશે ને ટાઉ 1 અને ટાઉ 2 ઓકે આલો અહીં ક્યારે આમ ખેંચો તો અંતર કેટલું તો અહીંથી તમારે આમ ફેરવવાનો r ક્રોસ f અનુસાર તો અહીંથી જમણા હાથ નો સ્ક્રુ નિયમ નામ ફેરવો એટલે તમારે બારી બાજુ ટોર્ક મળે છે તો b/2 અંતર કેટલું આ r એટલે કે b/2 sin થીટા ને f 1 r cos f યાદ છે ને વત્તા
बार बाजू आर खेसी फेरवो एटले बार बाजू लावे टोर्क संबंधी छे मत छे तो ज लागे भाई એટલે એવું આવશે તો ઈ તે બી બાય ટુ સાઈન થીટા અને એફ ટુ એફ ટુ ની કિંમત એફ વન ની કિંમત મૂકો એટલે બી બાય ટુ સાઈન થીટા હવે કાઢ નાખી ને કેટલી થઈ આઈ એ બી યાદ છે ને આઈ એ બી વત્તા બી બાય ટુ સાઈન થીટા આઈ આ સ્મોલ એ અને બી જો આઈ એ બી બી બાય ટુ બી બાય બે બે વખત છે બધું છે એમ જ છે એટલે ટુ ટાઈમ્સ બી બાય ટુ साइन थीटा आई ए बी टू टाइम्स ले बे दू बे का बे उड़ी जाए नहीं ले बी हूं एक काम करू बी ए आई बी आई बी ए बी ने साइन थीटा आउ छू के नहीं हवे ए गुणिया बी यो अहीं आ ए बाजू आ बी बाजू ले ए क्रॉस बी हूं मळे आ गुचला नो हूं मळे एरियो एटले के क्षेत्र फळ तो अपना एक काम करिए तो आई बी ए साइन थीटा अपने पास टोर्क जैसे लीधो तो आख्या सदी से वार से खाली समझा करो एट बाय साइन थीटा अपनी पास टोर्क के बाय साइन थीटा हवे आ तो भाई एक आटा की बात थी एन आटा हो तो आम बाय પરવા એક આટા નો પરવા આય છે હવે એન આટા વાળું ગૂંચવું હોત તો શું કરત તો અહીંયા શું આવી જાય તો એન આવી જાત કે એટલે કે બાની સાઈન થીટા બની જાત તો તમારે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું એક ગૂંચવું હોય એન આટાનું હોય તો એના ઉપર લાગતા ટોર્કનું સમીકરણ જે છે બાની સાઈન થીટા મળે જો અહીંયા બાની સાઈન થીટા યાદ રાખવાનું છે બાની યાદ રાખતાનો બાની સાઈન થીટા સેલો છે આમ તમને ઈઝી પડે હવે આપણે આની અંદર આગળ જઈએ આ જે સી ચુંબક માટે છે આપણે વિદ્યુત માટે એક ટોર્ક મેળવ્યું હતું ટાઉ બરાબર પી ક્રોસ ઈ યાદ હોય તો એવું જ આપણે અહીંયા કરવું છે પણ એની માટે એક પેલા એક નવી રાશિ આપણે ભૌતિક રાશિ અહીંયા જે સી આપણે આ મોમેન્ટ પી ની વ્યાખ્યા કરી હતી ને કે 2a / ક્રોસ ઈ 2a સોરી ક્રોસ ક્યુ 2a q યાદ છે p બરાબર 2a q એ રીતે આપણે અહીંયા એવી કઈ રાશિ જે છે જેને વ્યાખ્યાયિત જો અહીંયા વિદ્યુતભાર q તો તો આપણી પાસે અહીંયા સ્વાભાવિક છે કે અહીંયા જે છે આપણી પાસે વિદ્યુતભાર નથી અહીંયા વિદ્યુત પ્રવાહ છે એટલે આપણે ચુંબકી ચાક માત્રા જેને કહેવાય આ હતી વિદ્યુત ચાક માત્રા આપણે હવે ચુંબકી ચાક માત્રાને વ્યાખ્યાયિત કરવી છે એટલે કે મોમેન્ટ એને કહેવાય એમ ચુંબકી ચાક માત્રા એ કેટલી આવશે તો અહીંયા જે છે એ તો આપણી પાસે ડિસ્ટન્સ બંને હોય છે તો અહીંયા ડિસ્ટન્સ છે અહીંયા તો ગૂંચળું છે અહીંયા શું હોય ક્ષેત્રફળ હોય એ વિદ્યુત પર કયું તો આપણી પાસે શું છે અહીંયા આઈ છે એટલે કે આપણી પાસે મોમેન્ટ શું આવી જાય યાર સરખાવો તો આઈ એ યાદ કરો તમે દ્રાવકો કઈ ગ્રુપ છે ને તો વિદ્યુત ક્ષેત્રની રાશિઓ અને ચુંબકી ક્ષેત્ર રાશિનો સરખામણી કરી શકો છો તો જો અહીંયા તો તમારે ક્યુ વિદ્યુત ભાર ત્યાં તો અહીંયા આપણે પાસે શું છે પ્રવાહ છે અહીંયા તો અંતર તો અહીંયા આપણે શું છે અંતર નથી આપણે કઈ આતા એના શું છે આપણી પાસે અહીંયા જે છે ચુંબકીય ક્ષેત્ર છે તો આ એ એટલે આ થઈ ગયું તમારા મોમેન્ટમ તો અહીંયા રીતે ટાઉ નું સૂત્ર તો છે જ તે હવે ટાઉ ની અંદર એક કામ કરીએ આપણે અહીંયા પ્રવાહ હોય તો એના અહીંયા થઈ જાય તમને ખબર જ છે કે એના આટા હોય તો એમ આવી જાય એમ આઈ એ યો મોમેન્ટ શું થઈ જાય એનઆઈએ પ્રવાહમાં એન આંટા હોય તો એનું મોમેન્ટ શું થઈ જાય એનઆઈએ એ તો સીધી જ વાત છે એની આપણે જે છે અહીંયા ચર્ચા છે મેં જો અહીંયા આપણી પાસે ટાઉ નું સમીકરણ છે આ બધું ભૂસી કાઢી હવે બધું મતલબ ખીચડા થશે ખીચડો તો કરવો નથી આપણે વ્યવસ્થિત રીતે ગણતરી કરવી છે બરાબર છે તમને જો સમજાઈ ગયું છે ટાઉ નું એમ મોમેન્ટ નો એકમ એ ખબર તો થઈ જ ગઈ હોય ને આપણે પી નો એકમ જે છે એ શું હતો બોલો કુલમ મીટર તો એમ નો એકમ શું આવશે એ જોઈએ એમ આઈ આપણી પાસે આવું એમ્પિયર મીટર સ્ક્વેર બરાબર છે કે ક્ષેત્રફળ સદિશ છે તો એમ નો એકમ આપણે કરી નાખીએ એટલે મોમેન્ટ નો એકમ અને હું થાય ચુંબકીય ચાક માત્રા એ બે નો ગુણાકાર છે કોનો વિદ્યુત પ્રવાહ અને એના ક્ષેત્રફળ નો ગુણાકાર છે બીજું કાંઈ છે નહીં તો એક કામ કરી આપણે અહીંયા આવું છે સૂત્ર કે tau = બાની sin θ તો
मैं आवड़ती हूँ सौ रूपये लख साइन शब आए तो मैं बस कोई आपू छू ए क्रॉस बी हो मूल्य काढ़ प्रयत्न करो तो आए मानक मे मानक मी साइन आए कि नहीं तो शेम आए क्रॉस में जो आ ते करव तो थी सके खरु यस कई रीते कर तो पे तो अः बानी एम आप एन आई ए क्रॉस बी हूँ कही सकू ख कही सकू आ बी जगह अपने बी सदीश रूपया आज है एन आई एने कही जो ए सदीश तो जो ए क्रॉस बी करो आूल्य लो पाच आूल्य का बे बाजू मानक लै जाओ आ जाए तो ते के पास साचा छो तो साची से भाई हम एना शू कहवामेंट एम क्रॉस बी एसला लगता टोर्क न सूत्र एम क्रॉस बी विद्युत अंदर याद करो तो पी इज इक्वल टू नहीं खबर ने टाव शू टाव ई ए विद्युत नो आ बीरो कही गये हूँ पी क्रॉस बी नो होती पी क्रॉस याद है कहीं टाव बराबर पी क्रॉस पी साइन बीटा लेता तुम याद तो जो भैया तो जो मोमेंट थी कई थी विद्युत अह कई चुंबकी अहिया तो विद्युत क्षेत्र भैया कौन से चुंबकीय क्षेत्र ते आ बी ने सरखी सको यस अहिया विद्युत ऊपर लगनी टाव थी चुंबक ने लगती टाव थी चुंबकीय चाक मात्रा नती विद्युत चाक मात्रा थी अहिया चुंबकीय चाक मात्रा अहिया विद्युत क्षेत्र से अहिया चुंबकीय क्षेत्र से तमे सीधे सीधे सरखामणी करी शको छो कि विद्युत नी जेवुं चुंबक में आपणे मळे छे एटले विद्युत ने चुंबक एक बीजा कनेक्ट ईच अधर कही सकिए तो मित्रों तुम्हारी थीरी थी थीरी थोड़ी आम लांबी है टाव बराबर एम क्रॉस बी ना उपयोग बहु कर विद्यार्थी मित्रों एम बराबर एन आई ए नो उपयोग बहु कर मोमेंट नो एकम खबर पड़ी जाए एम्पियर मीटर स्क्वेर वाला कूलर मीटर तो खास एकम बे अलग अलग है केम के आ चुंबक है न्या जैसी चुंबक नहीं त्या जैसी विद्युत है पछी टाव जैसी अपनी पास अहीं आवे छे एम क्रॉस बी तो त्यां टाव हतो आपणे पहे पी क्रॉस ई एटले आटलो डिफरन्स आमाय काय वांधो नहीं होमवर्क जैसे नी अंदर आज नुं मित्रो लखी नाखो आ तमारे जैसे टाव नुं सूत्र एक वखत लखवानुं छे पण जाते पहेला तो समजीने जाते लखवानो प्रयत्न करवानो छे सीधे सीधे टेक्स्टबुक लईने मंडी पड़वानुं छे नहीं बराबर छे तो आटलो आपणे आजे राखी सत्तर लेक्चर नी अंदर जैसे आपणे पछी नुं उदाहरण जैसे बहु लांबू छे ए पण जोईशुं अने बीजुं पण जैसे थीअरी बीजी थीअरी जेने कहेवाय ए पण आपणे जोईशुं सरखामणी आवती छे बंनेनी कोनी तो विद्युत अने चुंबकनी ए पण आपणे व्यवस्थित रीते एकदम क्लियर एंड कट आपणे जोवानी छे बराबर छे मित्रों आजे आपणे एटलुं राखीए।